ઇવનિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ મુખ્ય સમાચાર. મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ફિલ્મ પેડમેનનો પ્રિવ્યુ નિહાળી તેને સ્વચ્છતા સાથે સાંકળતા મુખ્યમંત્રી. સામાજિક જાગૃતિ માટે ફિલ્મ બનાવનાર અક્ષયકુમાર અને આર બાલકીની કરી પ્રશંસા. દેશની સ્વચ્છતા માટે વ્યક્તિગત અને શારીરિક સ્વચ્છતા પણ મહત્વની. સરકાર સમાજ સેવાભાવી સંસ્થાઓએ ફેલાવેલ જાગૃતિ. સુરતના મીનાબેન છેલ્લા 5 વર્ષથી વિનામૂલ્યે સેનેટરી પેડ વહેંચી બન્યા પેડ વુમન. ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણ વાદળછાયું. સબસલામતનો સંદેશ આપતો હવામાન વિભાગ પણ જગતનો તાત ચિંતામાં. બજેટમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગ એકમો માટે ખુલ્યા પ્રગતિના દ્વાર. કોર્પોરેટ ટેક્સમાં 5% ઘટાડાને આવકાર આપતા ઉદ્યોગકારો. કોડીનારના વિઠ્ઠલપુરમાં લહેરાયા વિકાસના વાવટા. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સાથે ગ્રામ પંચાયતની પણ અનેક યોજનાઓ કાર્યાન્વિત. બે વિપક્ષી સાંસદોની ધરપકડથી માલદીવમાં રાજકીય સંકટ. સંસદ પહેલેથી જ સ્થગિત. રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરે એવી ભીતિ. રાજ્યસભામાં પોતાનું સર્વપ્રથમ ભાષણ આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અમિત શાહે જણાવી મોદી સરકારની વિકાસ ફળશ્રુતિ. જનધન ખાતા અને જીએસટી કરશે સૌનો વિકાસ. ગતિશીલ અર્થતંત્ર માટે આજની અને આવતીકાલની જરૂરિયાત. સરકાર યુવાઓની રોજગારી અને નાગરિકોના આરોગ્ય માટે હાથ ધરશે અભિયાન. અમિત શાહનું આશ્વાસન. જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. રાજ્યસભામાં આજે સૌપ્રથમ સભાપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં સદસ્યોને સંબોધિત કરતા ગુજરાતના સાંસદ અમિત શાહે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ જણાવતા કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર અંત્યોદય યોજના હેઠળ છેવાડાના ગરીબથી માંડીને પ્રથમ પંક્તિની હરોળમાં ઉભેલા ગરીબને એક સરખી સુવિધા આપવા કાર્ય કરી રહી છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા વારંવાર કહ્યું કે છેલ્લા 55 વર્ષના શાસન બાદ પણ ઉભી રહેલી સમસ્યાઓનું નિરાકરણ કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે. રાજ્યસભામાં પહેલી જ વાર પોતાના વક્તવ્ય માટે ઉભા થયેલા સાંસદ અમિત શાહે છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના શાસન બાદ કોંગ્રેસની સરકાર અને પ્રધાનમંત્રી મોદીની સરકારના લેખાજોખા રજૂ કર્યા. દેશના સુવ્યવસ્થિત નિર્માણ, ગરીબો માટે જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા 31 કરોડ જેટલા નવા બેંક ખાતાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો વળી ગરીબલક્ષી યોજનાઓથી સરકારે ગરીબોના ઉત્કર્ષ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. આજ દેખીએ સાહેબ, 31 કરોડ બેંક એકાઉન્ટ દેશમાં ગરીબો કે ખુલે ગયે હૈ. હર પરિવાર મેં એક બેંક એકાઉન્ટ ઉપલબ્ધ હૈ. શાયદ હી કોઈ એક વ્યક્તિ હોગા જિસકા બેંક એકાઉન્ટ નહીં થા. ઓર હમારી મીમાંસા કી જાતી થી, હમ પર ટીકા ટિપ્પણીયાં કી જાતી થી. બેંક એકાઉન્ટ કો દે દિયા, પૈસે કહાં સે આયેંગે, અંદર ગરીબ ક્યાં રખેગા. એસે તો હમને ઝીરો બેલેન્સ કી વ્યવસ્થા કી થી. મગર સભાપતિ મહોદય, મેં કહેના ચાહતા હું કે આ જનધન એકાઉન્ટ ખુલે, 31 કરોડ જનધન એકાઉન્ટ ખુલે હૈ, ઉસમે 73,000 કરોડ રૂપિયા ગરીબ કે ઘડી કમાઈ કાપતા. એક દેશ એક કરના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કર્યો અને તમામને એક સરખા કરની નીતિ લાગુ કરી, જેથી ભવિષ્યમાં વ્યાપારી વર્ગથી માંડીને અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો થશે. દુનિયા મેં સબસે બડા બિક્રી ઓર સેવા કર કા અગર કોઈ સુધાર હુઆ હૈ તો હિન્દુસ્તાન કા જીએસટી હૈ. ક્યુંકી હમારે અર્થતંત્ર કા જો આકાર હૈ ઉસમે કોઈ કલ્પના હી નહીં કર સકતા. ઇતને સારે રાજ્ય, ઇતને સારે દલ,
इसमें जीएसटी कभी इम्प्लीमेंट हो पाएगा इसकी किसी को कल्पना नहीं थी। आज नरेंद्र मोदी जी के नेतृत्व में ये देश ने एक देश एक कर का स्वप्न साकार कर लिया है। पूरे देश में एक समान कर की व्यवस्था। केंद्र सरकारे श्रमिकों माटे रोजगारनी नवी तक अने तेओना रोजगार माटेना अथाग परिश्रमने बिरदाव्यो हतो, परंतु विपक्ष द्वारा आवा श्रमिकोने भिक्षुक कहीने उतारी पाडवाना प्रयासने श्री शाहे भारोभार वखोड्यो हतो। परिश्रम से पसीना बहार कर हजारों लाखों करोड़ों युवा जो स्वरोजगारी की दिशा में आगे बढ़ रहे हैं, पकोड़ा बना रहे हैं, छोटी छोटी स्वरोजगारी ले रहे, उसको आप भिक्षुक के साथ कंपेयर करेंगे? किस प्रकार की ये मानसिकता है? सभापति महोदय, पकोड़ा बनाना कोई शर्म की बात नहीं है, इसको भिक्षुक के साथ कंपेयर करना शर्म की। सांसद अमित शाहे राज्यसभामां पोताना पहला वक्तव्यमां ग्रामीण विकासथी मांडीने सशक्त भारतना निर्माण माटे केन्द्र सरकारना प्रयासोने वखाण्या हता, तो उज्ज्वला योजनानुं उदाहरण आपी 1965मां थयेला युद्ध दरमियान पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्रीना नाराने याद कर्यो हतो अने कह्युं कि प्रधानमंत्री नरेन्द्र मोदीए उच्च वर्गने गेसनी सबसिडी छोड़ी लाखों महिलाओने सबसिडी गेस आपवा आह्वान कर्युं। उन्होंने कहा जो संपन्न लोग हैं, जिन पर ईश्वर की कृपा है, जिनको आर्थिक रूप से कोई प्रश्न नहीं है, वो लोग अपनी गैस की सब्सिडी छोड़ दें। ये गैस की सब्सिडी सरकार गरीबों को देना चाहती है, आदिवासियों को देना चाहती है, दलितों को देना चाहती है, ग्रामीण गरीबों को देना चाहती है। बजेट में कृषि सिंचाई योजना अने खेडूतों माटे अत्यंत सकारात्मक योजनाओं पर केन्द्र सरकार काम करी रही छे तेम जणाव्युं हतुं। તેઓએ ઉમેર્યું કે દેશમાં બેરોજગારી છે, પણ તે કોંગ્રેસ તરફથી અમોને મળેલો વારસો છે અને તેનું નિરાકરણ પણ અમે કરીશું। આમ રાજ્યસભામાં સભાપતિની ઉપસ્થિતિમાં સાંસદ અમિત શાહે પહેલા જ દિવસે ધુઆંધાર વક્તવ્ય આપી કેન્દ્રની યોજનાઓનો અને બજેટલક્ષી વિસ્તરણનો સમગ્ર ચિતાર રજૂ કરી વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પાકિસ્તાન સેના તરફથી જમ્મુ કાશ્મીરના પૂંછ રાજૌરી સેક્ટરમાં રવિવારે સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા, જેમાં એક કેપ્ટનનો પણ સમાવેશ થાય છે। રવિવારે સવારથી પૂંછ સેક્ટરમાં ચાલી રહેલા ગોળીબાર દરમિયાન અન્ય એક જવાન સાથે કેટલાક ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ પણ આપ્યો અને બંને બાજુથી ગોળીબાર યથાવત રહ્યો। લાઇન ઓફ કંટ્રોલ પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં આ ઘટનાને પગલે 84 શાળાઓને 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ એશિયા, ગલ્ફ અને પેલેસ્ટાઇનના પ્રવાસે જશે। પ્રધાનમંત્રી મોદી 10 ફેબ્રુઆરીએ પેલેસ્ટાઇન પહોંચી ત્યાંના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ સાથે બેઠક પણ કરશે। પ્રધાનમંત્રી આ સાથે ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાતની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓના 3 દિવસીય પ્રવાસ દરમિયાન પેલેસ્ટાઇન જનારા ભારત દેશના સૌ પહેલા પ્રધાનમંત્રી હશે। દરમિયાન જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી ગલ્ફના એક દેશ બાપ્સ દ્વારા નિર્મિત અક્ષરધામ મંદિરનું પણ ઉદઘાટન કરશે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને બહેનો માતાઓની તંદુરસ્તીના વિષયવસ્તુ સાથેની ફિલ્મ પેડમેનનો પ્રિવ્યુ નિહાળ્યો હતો। એમની સાથે ફિલ્મ અભિનેતા પદ્મશ્રી અક્ષયકુમાર અને ફિલ્મ ડિરેક્ટર આર બાલકી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે સેનેટરી પેડના ઉપયોગથી માતા બહેનોની તંદુરસ્તી જળવાય તો રાષ્ટ્ર રાજ્યની પણ તંદુરસ્તી સ્વાસ્થ્ય જળવાય, એ રીતે પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। સામાજિક જાગૃતિના વિષયને લઈને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ મહિલા સશક્તિકરણની આગવી મિશાલ બનશે એમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ આ ફિલ્મના નિર્માણ માટે અક્ષયકુમાર તથા ફિલ્મના ડિરેક્ટર આર બાલકીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા।
આપે અત્યાર સુધી ગરીબોને કપડાં અનાજના વિતરણ વિશે સાંભળ્યું હશે, પરંતુ પહેલીવાર ગરીબ મહિલા અને યુવતીઓની ચિંતા કોઈએ કરી છે. જી હા, સુરતના મીનાબેન છેલ્લા 5 વર્ષથી ગરીબ મહિલાઓને સેનેટરી પેડ વિનામૂલ્યે પહોંચાડવાનું કામ કરે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રોટી, કપડાં અને મકાનની જેમ એવી પણ કેટલીક જરૂરી વસ્તુઓ છે જેનો ઉપયોગ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સેનેટરી પેડ પણ એવી જ એક જરૂરિયાત છે. જી હા, મહિલાના સ્વાસ્થ્ય માટે અને માસિક ચક્ર દરમિયાન હાઇજેનિક રહેવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરવો જરૂરી છે. જો કે આર્થિક તંગીને કારણે અભાવમાં જીવતી ગરીબ મહિલા સેનેટરી પેડ ખરીદી શકતી નથી, ત્યારે સુરતના મીનાબેન આવી બહેનોને છેલ્લા 5 વર્ષથી વિનામૂલ્યે સેનેટરી પેડ પહોંચાડવાની સેવા કરે છે. તેમના પતિ પણ તેમને મદદ કરે છે. આપવાથી પ્રતિસાદ એ મળે છે કે તમે એ લોકોને આપશો તો એ લોકોને ફીલ થશે કે આ શું વસ્તુ છે. ટીવીના માધ્યમથી એ લોકોને બધી ખબર છે, પણ ડ્યુ ટુ લેક ઓફ એફોર્ડેબિલિટી, મતલબ એ લોકો નથી, એ લોકો ખરીદી શકતા એટલે એ લોકો પહેરતા નથી. એટલે એ લોકોને જો તમે આપો તો બહુ સારી વાત છે. આપણું ઇન્ડિયા નંબર 2 અત્યારના વર્લ્ડની અંદર આવે જેને કહીએ સર્વાઇકલ કેન્સરના પેશન્ટમાં, એટલે એનું કારણ પણ આ જ છે, નોન યુઝ ઓફ સેનેટરી નેપકિન્સ. અને ત્રીજા નંબરની વાત કરીએ આપણે તો જે કન્યાઓ છે તેનો જેને કે એપ્રોચ આખો જીવનનો બદલાઈ જાય છે પેડ વાપરવાથી. અને બીજા નંબરની વાત સેલ્ફ કોન્ફિડન્સ અને સ્પોર્ટ્સ, યસ સ્પોર્ટ્સની અંદર પણ બહુ જ સારી રીતે કામ કરતી થઈ જાય છે. મીનાબેન માત્ર પેડનું વિનામૂલ્યે વિતરણ કરે છે એટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે તેઓ પછાત વિસ્તારની સરકારી શાળામાં અને પછાત વિસ્તારમાં રહેતી મહિલાઓને મળીને સેનેટરી પેડની જરૂરિયાત પણ સમજાવે છે. તેમના આ કાર્યથી મહિલાઓ અને યુવતીઓ ખુશ છે અને સંતુષ્ટ છે. નોંધનીય છે કે એક સર્વે પ્રમાણે જાપાન સિંગાપોરમાં 100% મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે, ઇન્ડોનેશિયામાં 88% અને ચીનમાં 64% મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે, જ્યારે ભારતમાં માત્ર 12% જ મહિલાઓ કે યુવતીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. ત્યારે પછાત અભાવગ્રસ્ત મહિલાઓને સેનેટરી પેડનું મહત્વ સમજાવી તેમના સુધી પેડ પહોંચાડવાનું કાર્ય કરતા મીનાબેનનું આ કામ ખરેખર સરાહનીય છે. દૂરદર્શન સમાચાર, સુરત. રાજ્યનું હવામાન એકાએક પલટો ખાતા સામાન્ય નાગરિકોમાં અચરજ ફેલાયું છે, તો જગતનો તાત ચિંતિત સ્થિતિમાં મુકાયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભેજવાળી ઠંડી હવાના પરિણામે ઠંડક વર્તાતી હતી. નલિયામાં લઘુત્તમ 8 ડિગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં ઉચ્ચતમ 30 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જોઈએ હવામાન અંગેનો એક અહેવાલ. દિશા બદલતા જ જાણે હવામાનની ગતિવિધિઓ પણ બદલાઈ ગઈ. સામાન્ય રીતે પાછલા વર્ષોમાં જ્યાં કડકડતી ઠંડીનો અનુભવ થતો ત્યાં ગરમીનું પ્રમાણ અનુભવાતા મિશ્ર ઋતુએ સ્થાન જમાવી લીધું, પરંતુ સોમવારે વાદળછાયા વાતાવરણ અને ભેજવાળી હવાએ ચિંતાનું આવરણ પેદા કર્યું. આ હવામાનમાં 2 દિવસથી ઘણો ફેરફાર છે. વાદળછાયું વાતાવરણ રહેશે, બપોરના ગરમી અને તાપ જેવું લાગે, પછી રાતના ઠંડી લાગે, એટલે આ હવામાનથી ખેતીને નુકસાન થાય, લોકોને તબિયત ઉપર અસર કરે, એટલે હવામાન થોડું ખરાબ લાગે છે. થોડા ક્લાઉડ દેખને કો મિલ રહા હૈ ગુજરાત મેં, બટ ઇસે બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હૈ. એન્ડ યે અભી જમ્મુ કશ્મીર કે ઉપર ભી મૂવ હો ગયા હૈ ના, યે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હૈ, તો અભી પીછે ભી ઓર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હૈ, તો મેરે ખ્યાલ સે યે ક્લાઉડ થોડા રહેગા આગલે 2-3 દિન તક. તો યે ક્લાઉડિંગ કે લિયે હમારા માનના યે હૈ કે દેર વિલ બી ગ્રેજ્યુઅલ રાઇઝ ઇન મિનિમમ ટેમ્પરેચર. And maximum temperature में normal से थोड़ा कम रहेगा क्योंकि ये cloud है. And minimum temperature जो normal से ऊपर रहेगा and maximum temperature normal से नीचे रहेगा, ये हम कह सकते हैं. પલટાયેલા હવામાનથી રવિ પાકને નુકસાન થવાની મોટી ભીતિ હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જીરું અને ઇસબગુલ ઉપરાંત મરી મસાલા માટે વાદળછાયું વાતાવરણ કે વરસાદ માઠી અસર કરી શકે છે. હવામાનમાં અત્યારે બહુ ઘણો ફેરફાર થઈ ગયો છે. માવઠું થાય તો ઉત્તર ગુજરાત ઇસબગુલ જે જીરાના પાક જે અમુક જે ઘઉંમાં બધી થોડી ઘણી નુકસાની અને ખેડૂતોને અને નુકસાનીની ભીતિ વધારે રહે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા સહિતના તાલુકાઓમાં વાતાવરણ પલટાએ ચિંતા પેદા કરી છે. રવિ પાકમાં ઘઉં, મકાઈ, જીરું, વરિયાળી અને બટાકાના મબલક પાક અંગે ખેડૂતોના કપાળે કરચલી વર્તાઈ રહી છે. આજે નુકસાન થાય તો એ નુકસાન એમને પોસાય નહીં, એટલા માટે જો આ માવઠું થશે ને તો ખેડૂતો ખેતીના પાક માટે તો ભયંકર પરિસ્થિતિ ખરાબ જ છે.
પૂર્વોત્તરના ઠંડા પવન અને જમ્મુ કાશ્મીરના હિમાચ્છાદિત વાતાવરણ સાથે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ બની છે. એકાદ બે દિવસમાં હવામાન પૂર્વવત થઈ જશે. અમદાવાદથી દૂરદર્શન માટે જયસુખ સિયાણી સાથે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો અહેવાલ. કેન્દ્ર સરકારના વર્ષ 2018-19 સામાન્ય બજેટથી ગુજરાતના લઘુ અને મધ્ય ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે. ગુજરાતમાં એમએસએમઈ ઉદ્યોગ એકમોનું પ્રમાણ સૌથી વધુ છે ત્યારે આ ઉદ્યોગોના વિસ્તૃતીકરણ માટે કેન્દ્ર સરકારે આ બજેટથી નવા દ્વાર ખોલ્યા છે. કોર્પોરેટ ટેક્સમાં 5% ઘટાડો કરવાનો નિર્ણય આ ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકારે કર્યો છે તે ખૂબ સરાહનીય છે. જો બજેટનો તબક્કાવાર અમલ થશે તો ગુજરાતનો ગ્રામીણ વિકાસ સંતુલિત રીતે થશે અને લોકોને ગ્રામીણ કક્ષાએ જ વૃદ્ધિના દ્વાર ખુલશે તેમ ઉદ્યોગકાર ભાગ્યેશ સોનેજીએ જણાવ્યું હતું. ગામડાઓથી શહેરોમાં લોકો પલાયન કરે છે. અગર ગામડાઓમાં જ આ બજેટ થકી એ લોકોને કોક કારોબાર અને રોજગાર મળી જાય તો એ શહેરોમાં પલાયન નહીં કરે. ગુજરાતમાં એમએસએમઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ ઘણી બધી છે. આ સરકારે જે પ્રાવધાન કર્યો છે કોર્પોરેટ ટેક્સ 5% ઘટાડવાનો એ બહુ જ આવકારદાયક છે અને એમાં 250 કરોડ સુધીની અગર ટર્નઓવર હોય તો કોર્પોરેટ ટેક્સ 30% જગ્યાએ 25% લાગશે. આ ગુજરાતની એમએસએમઈ માટે બહુ જ સારું છે. અને બીજું ગીર સોમનાથના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની ગયું છે. સરકારની વિવિધ યોજનાઓનો અહીં સંપૂર્ણ અમલ તો થાય જ છે, સાથોસાથ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં લેવાય છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગીર સોમનાથના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ સ્વચ્છ અને સ્વસ્થ ગામ જાહેર થયું છે. આ ગામના મોટાભાગના રહીશો શિક્ષિત છે. ગામ આખું વાઇફાઈ ઇન્ટરનેટથી કનેક્ટેડ છે. ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીથી જોડાયેલા રહે છે. ખેતીમાં આધુનિક જ્ઞાનને જોડે છે. ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણપણે અમલ થાય છે તો ગામના ગ્રેજ્યુએટ યુવાન સરપંચ દ્વારા તેમના સાથી સદસ્યોના સહકારથી ગામ લેવલે ઉડીને આંખે વળગે તેવી યોજના ગત 26 જાન્યુઆરીથી અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત વિઠ્ઠલપુર ગામમાં દીકરી વધાવો દીકરી બચાવો તેમજ જે બાળકોના માતા પિતા હયાત ના હોય તેવા ધોરણ 1-8માં અભ્યાસ કરતા બાળકો માટે પંચાયત વિદ્યાર્થી યોજના અમલમાં મૂકી છે. માતા પિતા હયાત હોય અને ખરેખર તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકને અમે શાળાએથી સર્વે કર્યો, શિક્ષકોને કામ આપ્યું અને સાથે અમે પણ સર્વે કર્યો. ખરેખર આવા બાળકો છે કે નહીં એવા બાળકોને દત્તક લીધા અને એની સંપૂર્ણ ગણવેશથી લઈ એને શાળાનો પ્રવાસ થશે પ્રવાસથી લઈ અને સામાજિક કામો થાય એમાં અને પોતાનો અભ્યાસ એની સંપૂર્ણ ખર્ચો જે થશે એને પંચાયત લેવલે ઉઠાવવામાં આવશે જેથી કરીને બાળક આગળ નીકળવામાં પોતે ભણી શકે અને યોગ્ય એને માર્ગદર્શન મળે અને યોગ્ય જગ્યાએ ઉચ્ચ અભ્યાસમાં જઈ શકે. આ બંને યોજના અંતર્ગત ગામમાં જેના ઘરે દીકરી જન્મે તેને પ્રોત્સાહન રૂપે દીકરીના નામે 1000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે તો બીજી યોજના અંતર્ગત ગામના નિરાધાર બાળકોનો સંપૂર્ણ અભ્યાસ ખર્ચ ગ્રામ પંચાયત ઉઠાવશે, સાથોસાથ પ્રવાસ ખર્ચ પણ ગ્રામ પંચાયત દ્વારા જ વહન કરવામાં આવશે. દીકરીને વધારવાનું જે એક અમારું અભિયાન છે એ દરેક ગ્રામ પંચાયત અંદર થાય, દરેક સરપંચો પણ આ અભિયાન ઉપાડે અને સરકારને પણ ખરેખર ખબર પડે કે ભાઈ ગ્રામ ઉદયથી જ ભારત ઉદય થવાનો છે. ગામના યુવા સરપંચની નેમ છે કે વિઠ્ઠલપુર ગામને ગુજરાતના આદર્શ ગામોની યાદીમાં ટોચ પર મૂકવું અને ગ્રામ વિકાસ લક્ષી વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવું. ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ડભોઈ તાલુકાના ઢોલાર ગામના બંસીભાઈ નંદેરિયાના સજીવ ખેતીકાર યોગેશભાઈ પુરોહિત અને શિનોર તાલુકાના તેરસા અને ટીંગલોદ જેવા ગામોના ખેડૂતોએ વડોદરા જિલ્લા બાગાય તંત્રની પ્રેરણા અને પ્રોત્સાહનથી મધમાખીઓની કોલોની સ્થાપિત કરવાનું નવતર સાહસ ખેડ્યું છે. એની સફળતા જિલ્લામાં મધમાખી ઉછેરના એપીકલ્ચરના નવા અધ્યાયની શરૂઆત કરશે. હકીકતમાં મધમાખી ખેડૂત અને ખેતીની મિત્ર છે. મધમાખીઓના ઉછેર અને વિવિધ વનસ્પતિઓના રસ ચૂસવાની તેમની પ્રવૃત્તિથી ફ્લો
ફ્લોરિકલ્ચર, હોર્ટિકલ્ચર અને અનાજ પાકોમાં પરાગનયન એટલે કે ફલિનીકરણની પ્રક્રિયા વેગવાન બને છે, જેના લીધે પાકના ઉતારમાં અંદાજે 30% જેટલો વધારો થાય છે. કુદરતી જીવાતનું નિયંત્રણ થાય છે અને છોડની તંદુરસ્તી વધે છે. મધના ઉત્પાદનથી પૂરક આવક મળે છે એટલે ખેડૂતોએ કૃષિ મિત્ર પ્રયોગના રૂપમાં મધમાખીના ઉછેરમાં ઝંપલાવ્યું છે. પ્રાદેશિક સંયુક્ત બાગાયત નિયામક શ્રી એસએસ ગાવિતે જણાવ્યું કે ફ્લોરિકલ્ચર અને બાગાયતનો વિસ્તાર વધી રહ્યો છે. મધમાખીના ઉછેર માટે આ આદર્શ વાતાવરણ ગણાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા મોંના કેન્સર પર એક સેમિનાર સાથે દંત ચિકિત્સા શિબિરનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં નાની દમણ કચ્છીગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોં અને દાંતમાં થતા સડા કેવી રીતે કેન્સરમાં પરિણમી શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું. સાથોસાથ દાંતની સ્વચ્છતાની તકેદારી અને મોંના કેન્સરથી બચવા લેવાતા અગમચેતીરૂપ પગલાં અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેન્સર અંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના સ્પર્ધકોને પુરસ્કાર પણ અપાયા હતા. દીવ દમણ સાંસદ લાલુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના લીલાપર રોડ સુધી વિસ્તરેલી મચ્છુ કેનાલ રાજકોટ બાયપાસથી વિસ્તરેલી છે. કેનાલની આસપાસ રહેતા શ્રમજીવીઓ વધી રહ્યા હોય સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય અવરજવર કરતા નાગરિકો માટે માથાના દુખાવારૂપ બની છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારાએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરતા કહ્યું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા કેનાલની આસપાસ બોક્સ કેનાલ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવી શકે છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગેરકાયદે દારૂ બનાવી વેચાણ કરતા કેટલાક વ્યવસાયીઓના ઘર પર છાપામારી સ્થાનિક પોલીસે દારૂના ગેરકાયદે વેપલા પર લાલ આંખ કરી છે. લાંબા સમયથી દારૂબંધીને નાથવા રાજ્યની પોલીસ કવાયત કરી રહી છે ત્યારે એક પૂર્વ બાતમીના આધારે પોલીસે 76 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો અને 7,780 લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. આ વિસ્તારમાંથી પોલીસે ₹29,000ની કિંમતનો ગેરકાયદે અંગ્રેજી દારૂનો જથ્થો પણ ઝડપી લીધો હતો. આ ઘટનામાં 6 જણાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 18 લોકોને પોલીસે ભાગેડુ જાહેર કર્યા છે. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છારાનગર તથા આજુબાજુના વિસ્તારમાં જ્યાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ચાલે છે તેવી જગ્યાએ પોલીસને જનરલ રેડ ઉચ્ચ અધિકારી શ્રી તરફથી રાખવામાં આવેલ હતો. આ રેડ દરમિયાન કુલ 26 દારૂના કેસો કરવામાં આવેલ છે. 76 લીટર દેશી દારૂ કબજે કરવામાં આવે છે. 7,780 લીટર વોશનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 121 બોટલ ઇંગ્લિશ દારૂ કબજે કરવામાં આવેલ છે. કુલ મળી ડભોલીમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાના ડુપ્લીકેટ કાર્ડ બનાવતા હોવાની જિલ્લા સત્તાધીશોની બાતમીને આધારે ચોક બજાર પોલીસે ગુનો નોંધી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંનેના 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી બંને ભાઈઓએ છેલ્લા 7-1 મહિનામાં આશરે 400 ડુપ્લીકેટ કાર્ડ બનાવ્યા હતા, જેમાંના 142 કાર્ડ પોલીસે કબજે કર્યા છે. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મહેન્દ્રકુમાર કરસનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ બે ભાઈઓ દિગ્વિજય ચૌહાણ અને પાર્થ રાજસિંહ સાથે મળી છેલ્લા 7 માસથી મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાના ડુપ્લીકેટ કાર્ડ બનાવતા હતા. ખોટા હોય તેથી તેઓની વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અને ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન હાલના તબક્કે એવું જાણવા મળેલ છે કે તેઓ છેલ્લા સાડા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરતા હતા, જેમાં તેઓ એ લોકોએ અંદાજે 350 થી 400 જેટલા કાર્ડ બનાવી આપેલ છે અને હાલના તપાસના કામે તેઓ પાસેથી 138 જેટલા કાર્ડ કબજે કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતના વાપીમાંથી ચોરાયેલી ટ્રકને ધરમપુરમાં અટકાવવા જતા મહિલા પીએસઆઈને ટક્કર મારી ટ્રક ચાલકે ટ્રક તેના પર ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો. મહિલા પીએસઆઈને પગે ફ્રેક્ચર થયાની ઘટના બાદ હિચકારા પ્રયાસ બદલ પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટના પ્રમાણે વાપીથી ચોરાયેલી એક ટ્રકનું લોકેશન ધરમપુર વાંસદા તરફ મળતા ધરમપુર પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ફરજ પરના મહિલા પીએસઆઈ એન્ટી પુરાણીએ આ ટ્રકને અટકાવવા પ્રયાસ કરતા ટ્રક ચાલકે તેમને અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો, જોકે પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. ધક્કો મારી દીધેલ જેથી પુરાણી નીચે પડી ગયેલ અને ટ્રક જે છે એની, પરંતુ તેઓ રોલ થઈ અને
થોડા સાઈડે આવી જતા તેના ડાબા પગે અને જમણા પગે ગંભીર રીતે ટ્રકનું ટાયર ફરી વળતા ઇજાઓ થયેલ છે. સ્થળ ઉપરથી એક આરોપીને પકડી પાડેલ છે અને અન્ય એક આરોપી નાસી ગયેલ છે, જેની તપાસ હાથ ધરેલ છે. અને પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં નકલી પોલીસની ઓળખ આપી ગેસ્ટ હાઉસ માલિકો પાસેથી મનઘડંત આરોપ લગાવી નાણાં પડાવતી ગેંગને સિદ્ધપુર પોલીસે ઝડપી લીધી છે. સિદ્ધપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બે ગેસ્ટ હાઉસના માલિકોને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી નાણાં ખંખેરવાનો કિસ્સો પોલીસની જાણમાં આવ્યો હતો. પોલીસે આ શંકાસ્પદ વાહનોનો પીછો કરી નાગરિકોની હાજરીમાં જ પૂછપરછ કરી હતી. ચાર પુરૂષો અને બે મહિલાઓની ગેંગને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા તમામ અમદાવાદના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત સાયન્સ એકેડેમી સીએસઆઈની ભાવનગર ખાતે આવેલ કેન્દ્રીય નમક સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન સીએસએમ સીઆરઆઈ અને એમકે ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 32મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું આયોજન શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી 400થી વધુ વિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞો, વિદ્યાર્થીઓ, શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોએ ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં 370 જેટલા પોસ્ટર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને 10થી વધારે વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. માલદીવમાં રાજનૈતિક સંકટમાં વધારો થયો છે. માલદીવ સરકારે વિપક્ષી તાકાતો પર કાબૂ મેળવવા સંસદના બે સભ્યોની ધરપકડ કરાવી છે. બંને સાંસદોની દેશના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. વિપક્ષીઓએ માલદીવ પર ભાર આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ યામીન ગેરકાયદેસર રીતે દેશમાં શાસન કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોએ સંસદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા સુરક્ષા કર્મચારી દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને સંસદને અગાઉથી જ સ્થગિત કરી દેવામાં આવી હતી. માલદીવમાં એવા અણસાર છે કે હિંસા વધશે તો રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરી શકે છે. આ અંગે વધુ માહિતી આપતા કોલંબો સ્થિત દૂરદર્શનના સંવાદદાતા સંતોષકુમારે જણાવ્યું હતું. રાજનીતિક સંકટ બના હુઆ હૈ. બૃહસ્પતિવાર કો વહાં કે ઉચ્ચતમ ન્યાયાલયને વિપક્ષ કે 9 નેતાઓ કો રિહા કર ઉન પર વૈધ તરીકે સે મુકદમા ચલાને કા આદેશ દિયા થા, લેકિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન કી સરકાર ને ઉસકા અનુપાલન નહીં કિયા હૈ. સરકાર કા કહેના હૈ કે ફૈસલે કે અનુપાલન મે કઈ કાનૂની અડચને હૈ. હાલાકી ન્યાયાલય ને કલ ભી સાફ કિયા કે એસી કોઈ અડચન નહીં હૈ. દેશ કા પ્રશાસન ભી દો ભાગો મે વિભાજિત દિખતા હૈ ઓર કુછ વરિષ્ઠ અધિકારીઓ કો યા તો હટાયા ગયા હૈ યા ઉન્હોને ઇસ્તીફા દિયા હૈ. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નસીદ કી અગુવાઈ મે વિપક્ષ સરકાર પર દબદબા બનાને કી કોશિશ કર રહા હૈ ઓર રાષ્ટ્રપતિ કો હટાયે જાને કી માંગ કર રહા હૈ. આજ ભી વિપક્ષી સમર્થકો ને રાજધાની માલે મે પ્રદર્શન કિયા જિસ પર પુલિસ કો સખ્તી અપનાની પડી. પડોશી દેશ હોને કે કારણ ભારત કી પૂરે ઘટનાક્રમ પર ગહેરી નજર હૈ. વિદેશ મંત્રાલય ને ન્યાયાલય કે ફૈસલે કે અનુપાલન કી વકાલત કે સાથ હી ભારતીય નાગરિકો કે સુરક્ષા કી હિમાયત ભી કી હૈ. માલદીવ મે ભારતીય પર્યટક બડી સંખ્યા મે જાતે હૈ ઓર અભી કી સ્થિતિ મે સબકો સાવધાની બરતને કી જરૂરત હૈ. કલ રાજધાની માલે કા હવાઈ અડ્ડા ભી ઘટનાક્રમ સે પ્રભાવિત હુઆ થા ઓર કઈ ઉડાને લેટ હુઈ થી. અને આ સાથે ઇવનિંગ ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.